आचार संहिता आचारसंहिता तर्ण लक्ष्य व्यक्ति निर्माण निर्माण परिवार निर्मान, समाज निर्माण समाजनिर्माण आण आधार नैतिक क्रान्ति सामाजिक क्रान्ति बौद्धिक क्रान्ति ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ન પ્રચોદયાત અમારો યુગ નિર્માણ સત્સંકલ્પ હું આસ્તિકતા અને માનવ જીવનનું ધર્મ કર્તવ્ય માનું છું શરીરને ભગવાનનું મંદિર સમજી આત્મસંયમ તથા નિયમિતતાથી આરોગ્યનું રક્ષણ કરીશ મનને જીવનનું કેન્દ્રબિંદુ માની તેને સદા સ્વચ્છ રાખીશ કુવિચારો અને દુર્ભાવનાઓથી તેને બચાવવા સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા રાખીશ હું મને પોતાને સમાજનું એક અભિન્ન અંગ સમજીશ અને બધાના હિતમાં મારું હિત સમજીશ વ્યક્તિગત સ્વાર્થ અને સુખને સામૂહિક સ્વાર્થ અને હિત કરતા વધારે મહત્વ આપીશ નહીં નાગરિકતા નૈતિકતા માનવતા સચ્ચરિત્રતા શિષ્ટતા ઉદારતા આત્મીયતા સમતા અને સહિષ્ણુતા જેવા ગુણોને સાચી સંપત્તિ સમજી વ્યક્તિગત જીવનમાં નિરંતર વધારતો રહીશ સાધના સ્વાધ્યાય સેવા અને સંયમના કાર્યોમાં આળસ તેમજ પ્રમાદ થવા દઈશ નહીં ચારે તરફ મધુરતા સ્વચ્છતા સાદાય અને સજ્જનતાનું વાતાવરણ બનાવીશ પરંપરાઓની તુલનામાં વિવેકને મહત્ત્વ આપીશ અનિતિથી મળેલી સફળતા કરતાં નીતિ પર ચાલતા મળેલી નિષ્ફળતા માથે ચડાવીશ માણસના મૂલ્યાંકનની કસોટી તેની સફળતાઓ યોગ્યતાઓ અને વિભૂતિઓ દ્વારા નહીં પણ તેના સદવિચારો અને સત્કાર્યો દ્વારા કરીશ મારું જીવન સ્વાર્થ માટે નહીં પરમાર્થ માટે હશે જગતમાં સત્પ્રવૃત્તિઓના પુણ્યપ્રચાર માટે મારો સમય મારો પ્રભાવ જ્ઞાન પુરુષાર્થ અને ધનનો એક ભાગ નિયમિત રૂપથી વાપરતો રહીશ મને પોતાને પસંદ નહીં હોય તેવો વ્યવહાર બીજા સાથે કરીશ નહીં ઈમાનદારી અને મહેનતની કમાણી જ સ્વીકારીશ પતિવ્રત ધર્મ અને પત્નીવ્રત ધર્મનું શ્રદ્ધાથી પાલન કરીશ માણસ પોતે પોતાનો ભાગ્યવિધાતા છે એ વિશ્વાસના આધાર પર મારી માન્યતા છે કે હું ઉત્કૃષ્ટ બનીશ અને બીજાઓને શ્રેષ્ઠ બનાવીશ તો યુગ અવશ્ય બદલાશે